કેમ છો બાળ મિત્રો, મજામાં ને? ધોરણ 3 વિષય કલ્ષર, પાઠ 6 બતક અને અથવા પણ હંસ, ભાગ 1. ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વેતા જળમાં નાસું ઉતરશું, હરિયાળી એમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રીતિમાં ઢળશું, મોજની મસ્તી મળશું, મોજ મસ્તીથી મળશું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણમાં ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, એટલે વહેતા પાણીમાં અમે નાસું ને તરશું, હરિયાળીમાં હરશું ફરશું, લીલીછમ ધરતીમાં લીલા ઘાસમાં અમે હરશું ને ફરશું, પંખી સાથે કલરવ કરશું, કલરવ એટલે ગીત, અમે પંખી સાથે મીઠા ગીતો ગાશું, મીઠા તડકે અમે મલકશું, એટલે સવારનો સરસ મીઠો તડકો હોય ને એમાં અમે મલક મલક કરીશું, રેશમિયા રેતીમાં ઢળશું, સરસ મજાની રેતીમાં ઢગલા કરશું અને રેતીમાં અમે રમીશું, મોજાને મસ્તીથી મળશું, એટલે દરિયામાં મોજા સાથે અમે મસ્તીથી રમત કરશું. આ ચિત્ર શાનું છે કહો, તમે તેને ઓળખો છો? આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે, શિક્ષક પાસેથી જાણો. આ ધ જંગલ બુક આવે છે એમાં આ વાર્તા આવે છે. આ વાર્તા વિશે આપણે આવતા વિડીયોમાં જાણીશું. મોટેથી વાંચો. કદરપુ બતકડું. એક બતકી એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી, તે વિચારમાં પડી. એક બતકી એક સુરક્ષિત એટલે સરસ મજાની જગ્યા ગોતીને એને 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને તે બચ્ચા બહાર આવવાની રાહ જોતી અને એક દિવસ તેની નજર ઈંડા પર પડી, તે વિચારમાં પડી ગઈ. અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના ના ના, 5 હતા. હું એ કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું? અને જો બતક વિચારમાં પડી ગઈ, એટલે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? હું એ માં કેવી છું કે મારા જ બચ્ચાને હું ભૂલી જાઉં છું? તે 5 ઈંડાને સેવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલકલ ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. તે 5 ઈંડાને સેવા લાગવા ને આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું એટલે કે હલનચલન કરવા લાગ્યું અને તેમાંથી ધીમો ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કાઢ્યું. ઈંડું ફૂટ્યું અને ઈંડામાંથી બચ્ચાએ ડોક્યું બહાર કાઢ્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું અને ચારે બચ્ચા બહાર આવી ગયા. થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું અને બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. મારું આ બચ્ચું બહાર ક્યારે? આ એક ઈંડું છે એ મોટું, સૌથી મોટું ઈંડું હતું અને તે જરૂર આ ઈંડામાંથી મારું બચ્ચું સૌથી સુંદર નીકળશે. એક દિવસ પછી ઈંડું પણ સળવળ્યું, લલનચલન કરવા લાગ્યું અને અંદરથી ધીમો ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું અને તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું અને બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. આ બચ્ચું તો થોડુંક વધારે મોટું છે. તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. થોડું રાખોડી પણ છે. તેનો રંગ એ પણ રાખોડી રંગ છે. આમ કેમ થયું હશે? આવું કેમ થયું હશે?
પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું. તરત એને મનમાં થયું કે હું એ કેવી માં છું. જુદું છે તો છે, મોટું છે તો છે, એ કે જુદું છે તો છે પણ મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, કે પણ બચ્ચું તો મારું જ કહેવાય ને. હું તેને પણ તરતા શીખવીશ, હું એ પણ તેને તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. થોડા દિવસ પછી બતક છે એના બીજા બચ્ચા સાથે એને તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. બાકીના બચ્ચા હતા, એના બચ્ચા હતા, એ તેને મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. કોઈ બચ્ચાએ તેને ધક્કો માર્યો અને બીજા બચ્ચાએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય. બધા કહેવા લાગ્યા કે આવું બતક હોય કે, આ તો કદરૂપું બતકડું છે, આ તો કદરૂપું છે. પછી તો બધાએ તેનું નામ પાડ્યું કદરૂપું બતક. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. બધા બચ્ચા એને કહેવા લાગ્યા, આ કદરૂપા બતક સાથે અમે નહીં રમીએ અને તરશું પણ નહીં. માતા બતકે જેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે. પણ કોઈ માન્યું જ નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ અને કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. જો માતા એને બતકને સમજા બાળકોને સમજાવવા લાગ્યા, બચ્ચા તમે આવું કરશો તો આ તો મારું જ સંતાન છે, તમારા ભાઈ બહેન હોય તો તમે આવું કરો, એ કે તમે પણ તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે. પણ કોઈ માન્યું જ નહીં, પણ કોઈ એકબીજા માન્યા નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ અને એને દુઃખ લાગ્યું. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. આ કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થવા લાગ્યું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. એક દિવસ તેણે ઘર છોડીને ક્યાંક બીજે જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ છે? બતક બોલ્યું, હું બતકડું છું. જો તે એક સરોવરથી બીજા સરોવર, બીજા સરોવરથી ત્રીજા સરોવર પર ગઈને ત્યાં તેણે એક મરઘીના બચ્ચાનું ટોળકું તેણે જોયું અને એને કીધું કે તમે કેમ છો બધા? તો કે મજામાં, એમ કીધું ને. તો તું કોણ? એક મરઘી બોલી, તું કોણ છે? કે બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યું, તું કોણ? બતક કહી, હું બતકડું. એક જુવાન મરઘો બોલ્યો, તું કોણ? એટલે બતક કહે, હું બતકડું છું. એકે કહ્યું, હે તું બતકડું, તું બતકડું, પણ તું તો કેવું કદરૂપું છે. એકે કહ્યું કે તું બતકડું બતકડું છો, એ કે તું તો કેવું કદરૂપું છું, તું તો સાવ વિચિત્ર છે, તું સાવ બદસૂરત છે, એટલે બદસૂરત દેખાય, ગમે નહીં એવું. ચાલ ભાગ અહીંથી, કે ચાલ અહીંથી ભાગી જા, અહીં કોઈ તારા દોસ્ત નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક, આવું હોય તો સાવ કદરૂપું છે. જ્યાં જ્યાં ગયું ત્યાં બધાએ તેને કહ્યું, તો આવું બતક હોય કે, તો સાવ કદરૂપું જ છે. એવું કહ્યું તો બતકડું સાવ નિરાશ થઈ ગયું. નિરાશ થઈ ગયું એટલે બિચારો ત્યાંથી ચાલતો થયો. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું અને ત્યાં નીકળો બહાર, તો ત્યાં વાવાઝોડું શરૂ થઈ ગયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. જો બતક છે એ આશરો શોધતો તો ત્યાં એની નજર નીચે એક જંગલમાં ઝૂંપડા ઉપર પડી. તો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો.
અંદરથી એક ડોસીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. પછી ડોસીમાં બહાર આવ્યા ત્યારે કહ્યું, બતકે કહ્યું, દાદીમાં હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોસીમાએ કહ્યું, તું મને શું મદદ કરીશ? તો ડોસીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. ત્યાં વાવાઝોડું બંધ થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું એટલે હંસ બતકો ત્યાંથી ઉડી અને પહોંચી એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. જો સુંદર સરોવર પાસે ગયું ત્યાં હંસ પરિવારે રહેતા હતા અને તેને કદાચ મારા નવા દોસ્તો મને મળશે એવું એને વિચાર્યું હતું અને બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું અને વૃદ્ધ હંસે તેને કહ્યું, અરે તું ભૂલું પડી ગયું હતું કે આવ હવે આપણે સાથે જ રહીશું એમ. ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું. એક કદરૂપું બતકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? ના ના, હું તમારી સાથે નહીં રહું કે હું તો બતકડું છું અને કદરૂપું બતકડું છું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું કે જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં. કે જુવાન એક હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરતો નહીં, બસ તમારી જેમ રહેવા અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તેણે તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. થોડા સમય પછી એક દિવસ એક સરોવર કાંઠે બેસીને પાંખો ફફડાવતો હતો અને ત્યાં એક હંસકન્યા આવી અને તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે અને તેને પોતાની જાત પર શરમ આવી જોઈએ. અને તેણે માથું નીચું કરી દીધું અને હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. જો બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે ને કે તને મારી પોતાની જાત ઉપર એને પોતાની જાત ઉપર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું અને હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં પ્રતિબિંબ જો, તારો પડછાયો જોઈ કે અને તને તું મા આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખૂબ ખરેખર ખૂબ સુંદર છે અને તેણે પાણીમાં પોતાનો પડછાયો જોયો અને તેણે પ્રતિબિંબ ફરીથી જોયું અને તે ખરેખર ખૂબ જ સુંદર હતું. પણ તે બતક જેવું લાગતું ન હતું, પણ તે બતક જેવું નહોતો, રાજહંસ હતો. કોણ હતો? રાજહંસ. ન હતું તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું, તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા એટલે એને હવે સમજાયું. આ હંસ હતો એટલે એને ખબર નહોતી પડતી આવું બતક ન હોય કે હંસ તો મોટો હોય ને, એટલે એક જુવાન હંસ જેવું એને યુવાન રાજહંસ હવે તેને સમજાયું. તે બધા કદરૂપું બતક કેમ કહેતા એટલે એને સમજાયું કે મને આવું આ જ રીતે કદરૂપા બતક તરીકે બધા કહેતા હતા. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયું. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેને અને ઊંચે ઊંચે આકાશમાં ઉડી ગયું. અસ્તુ બાળમિત્રો, હવે આપણા વિડીયોમાં ચક્કીબેનના ગીત વિશે ભણીશું. જય હિન્દ, જય ભારત.